અત્યારે જે હું હવે જે કવિને રજૂ કરવાનો છું, આ કવિ આપણી પેઢીનું બહુ યુવાન નામ છે. એ યુવાન છે એટલા માટે એને અહીંયા કવિતા કરવા બેસાડે છે, આવું કશું નથી. પણ સાહેબ, એની કવિતા પણ છે ને એની યુવાનીને લગતી કવિતા છે. આપણી ભાષાની આ કવિતા આ યુવાન પાસેથી આપણને મળે છે ત્યારે આપણને આનંદ અને ગૌરવ એટલા માટે થાય છે કે આપણે લોકો હવે નિશ્ચિંત છીએ કે આપણી કવિતા ને આપણી ભાષાનું શું થશે એની હવે ચિંતા કરવાની જરૂર નહીં પડે. કારણ કે આ કવિ એવી બાનીમાં કવિતા લઈને આવે છે, અને હું અમે લોકો તો સાથે બુધસભામાં ઘણો સમય સાથે ગાળતા હોઈએ છે, અને એની પાસેથી મેં ઘણી બધી કવિતાઓ સાંભળી છે, એટલે હું તમને કહી શકું કે તમે જ્યારે પણ એની કવિતા સાંભળશો ત્યારે એને અહીંયાથી મારી જેમ તમને નહીં કહેવું પડે કે મને દાદ આપો, તમે આપશો જ. તો સીધા જ કશું જ બોલ્યા વગર અક્ષય દવેને મારે વિનંતી કરવી છે. અક્ષય બાજુમાં જ અહીંયા ઉભો રહે છે, કારણ કે હું ભૂલી ગયો તારો એક શેર મારે મૂકવો પડશે. અક્ષયનો પરંપરા, અક્ષયના એક શેરથી અક્ષયને મારે રજૂ કરવો છે કે જ્યારે લઉં છું શ્વાસ જેવું. કેટલી નાની વાત છે, પણ કવિ કેમ, શા માટે અક્ષય દવેજીને શા માટે આપણે એની કવિતા સાંભળવી પડે છે કે જ્યારે લઉં છું શ્વાસ જેવું ખૂંચે છે કંઈ ફાંસ જેવું. તો અક્ષય દવે, થેન્ક યુ તેજસભાઈ. એક ગીતથી શરૂઆત કરીશ. એટલે આમ હું જાફરાબાદથી આવું છું, દરિયા કિનારાનો પ્રદેશ છે, ખારવાઓનો. તો એક ગીત છે ખારવો. એક ખારવાના ભાગમાં છે સૂકેલી માછલીનું રણ. ખારવાના ભાગમાં છે સૂકેલી માછલીનું રણ. ખારવાની ખોટ એક દરિયો પૂરા બીજી ખારવણ. કે ખારવાના ભાગમાં છે સૂકેલી માછલીનું રણ. ખારવાની ખોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ. અને ખારવાની આંખ, ખારવાની આંખ કોઈ મરમેડી ટાપુની સોનેરી રેતીમાં ખૂંપેલી હોળીનું ફરફરતું ફાટેલું શઢ. ખારવાની આંખ કોઈ મરમેડી ટાપુની સોનેરી રેતીમાં ખૂંપેલી હોળીનું ફરફરતું ફાટેલું શઢ. એની કીકી તો ખારાબખ સપનાની ભરતીને ઓટ ખમી કાળો થઈ ગયેલ કોઈ જગજૂનો ગઢ. ને એના હાથ ઉપર ઉપસેલી દરિયાના મોજાશી ઊભીને આડી કરચલી. એની છાતીની જાળીમાં વર્ષોથી તરફડતી મરવા પડેલ એક માછલી. એના હાથ ઉપર ઉપસેલી દરિયાના મોજાશી ઊભીને આડી કરચલી. એની છાતીની જાળીમાં વર્ષોથી તરફડતી મરવા પડેલ એક માછલી. એને એકવાર દરિયાની દુનિયામાં ડૂબેલી જાત બહાર કાઢવાનું મન. ખારવાના ભાગમાં છે સૂકેલી માછલીનું રણ. ને આગળનું બનશે કે ચાંચિયાનું વાણ. ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર કોઈ મધદરિયે ડૂબેલી પેટીની અંદર. કે ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર કોઈ મધદરિયે ડૂબેલી પેટીની અંદર. જ્યાં સિક્કા પર ચોટેલું ખૂન. એવા ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર કોઈ મધદરિયે ડૂબેલી પેટીની અંદર. જ્યાં સિક્કા પર ચોંટેલું ખૂન. એવા સિક્કાના ઢગમાંથી સણસણતું બહાર આવી ખૂંચે ખચાક એક હારપૂન. અને ખારવો તો થરથર તો જાગી ઉઠે ને તોય સંભળાતા સિક્કા ખણખણ. ખારવાના ભાગમાં છે સૂકેલી માછલીનું રણ. ખારવાની ખોટ એક દરિયો પૂરે બીજી ખારવણ. થેન્ક યુ. એક ગઝલ છે. રૂમની બારી ઉઘાડી વાદળા પર ચાલતો ને ચાલતો હું શહેર આખું રાત ભર જોયા કરું.
તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. રૂમની બારી ઉઘાડી વાદળા પર ચાલતો ને ચાલતો હું શહેર આખું રાતભર જોયા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. કે પછી એક દાબડીમાં સ્વપ્ન થોડા સાચવીને શહેરભરના બાળકોની આંખમાં આંજા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. પૂર્વજન્મો શાહ મહેલ કિલ્લા ઉપર, પૂર્વજન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર, પૂર્વજન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર કે એ સમંદર રેતમાં જ્યાં સાંજ વખતે છીપ મોતી શોધતા મળ્યા હતા ને તું અને હું. પૂર્વજન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર કે એ સમંદર રેતમાં જ્યાં સાંજ વખતે છીપ મોતી શોધતા મળ્યા હતા ને તું અને હું. એ બધાએ દ્રશ્યની તસવીરમાં જો હું પ્રથમ કિલ્લો પછી રેતી પછી દરિયો બની ભટક્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. પૂર્વજન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર કે એ સમંદર રેતમાં જ્યાં સાંજ વખતે છીપ મોતી શોધતા મળ્યા હતા ને તું અને હું. એ બધાએ દ્રશ્યની તસવીરમાં જો હું પ્રથમ કિલ્લો પછી રેતી પછી દરિયો બની ભટક્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. અને અંતિમ શેર છે, ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું સદા ઊંઘ્યા કરું. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું સદા ઊંઘ્યા કરું, ને કો અગોચર વિશ્વમાં સાવજ અચાનક એકલો જાગી પડું, જ્યાં મને વર્ષોથી સૂતેલા બધા માનવ મળે. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું સદા ઊંઘ્યા કરું, ને કો અગોચર વિશ્વમાં સાવજ અચાનક એકલો જાગી પડું, જ્યાં મને વર્ષોથી સૂતેલા બધા માનવ મળે, ને હું બધાને સ્વપ્નમાંથી કાઢવા મથ્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢે. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું સદા ઊંઘ્યા કરું, ને કો અગોચર વિશ્વમાં સાવજ અચાનક એકલો જાગી પડું, જ્યાં મને વર્ષોથી સૂતેલા બધા માનવ મળે, ને હું બધાને સ્વપ્નમાંથી કાઢવા મથ્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢી. થેન્ક યુ. એક ગીત છે, આમ તો રાધા કૃષ્ણ પર બહુ બધી કવિતાઓ અત્યાર સુધી થઈ ગઈ છે નરસિંહના ટાઈમથી, પણ મોડર્ન કૃષ્ણ જો કોઈ રાધાને મળે તો શું કે, ચાલ ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા. ચાલ ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા, ને હવે મળે તો સાથે રહું, હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું, હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું, યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર છોડું. હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું, યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર છોડું, ને તને તને સમયની સ્ક્રીન ઉપર મેં મોર પીછથી દોરી રાધા, તને સમયની સ્ક્રીન ઉપર મેં મોર પીછથી દોરી રાધા, ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા.